તાલુકાના આરોગ્ય અધિકારીનો બે બોગસ ડિગ્રી વગરના તબીબ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી લોરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે મળેલ બાતમી આધારે ભેલડી અને પાલડી ગામે આકસ્મિક દરોડો પાડી બે બોગસ ડોક્ટરોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા ડીસાસ સહિત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બોગસ ડોક્ટરો બિન અધિકૃત પ્રેક્ટિસ કરી જન આરોગ્ય જોખમમાં આવતા હતા જેના કારણે દર્દીઓના અકાળે મોતના બનાવો પણ અવારનવાર પ્રકાશમાં આવતા હતા જેને ગંભીરતાથી લઈ નવ નિયુક્ત બાહોસ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મનીષ ફેન્સીએ બોગસ ડોક્ટરો પકડવા ઝુંબે સાધરી છે જેમાં જાહેરમાં જનજીવન જોખમમાં આવતા બોગસ ડોક્ટરો પકડાવા પણ લાગ્યા છે ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારીની ઝુંબેશમાં સુર પુરાવતા દિશા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર જીગ્નેશ હરિયાળીએ પણ બોગસ ડોક્ટરો ઝડપવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના મેડિકલ ઓફિસર અને સ્ટાફને પરિપત્ર દ્વારા તાકીદ કરી અન્યથા તેમની જવાબદારી ફિક્સ કરી હતી જેથી પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સહિતનો આરોગ્ય સ્ટાફ હરકતમાં આવી સચેટ અને સજાગ બની ગયો છે ત્યારે લોડવાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર કે પી દેલવાડિયાએ મળેલ બાતમી આધારે સ્ટાફ સાથે ગઈકાલે બુધવારે ભીલડીમાં અચાનક દરોડો પાડી બિનઅધિકૃત રીતે પ્રેક્ટિસ કરતા ડોક્ટર કમલેશ પટેલને ઝડપી પાડ્યો હતો ત્યારબાદ ભીલડી નજીક આવેલ પાલડી ગામે પણ આકસ્મિક દરોડો પાડી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ડોક્ટર મહેન્દ્રપુરી દશરથપુરી રંગે હાથે ઝડપી પાડ્યો હતો બાદમાં બંને બોગસ ડોક્ટર ભીલડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો તેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોગ્ય વિભાગના સપાટાથી પંથકમાં ચકચાર મચી જવા સાથે બોગસ ડોક્ટરો ફફડી ઉઠ્યા છે સ્ટોરી બાદ દિલીપસિંહ રાજપૂત માસાપુરા ન્યૂઝ ચેનલ બનાસકાંઠા ગુજરાત